ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા એકદમ મજામાં ને તો ચાલો આજે આપણે લિંગ ભણીશું તો લિંગ એટલે શું તો તમે જે ઝેન્ડર ભણ્યા ને ઇંગ્લિશમાં તમે ઝેન્ડર ભણ્યા બરાબર તો એને ગુજરાતીમાં લિંગ કહેવાય તો આપણે લિંગ આજે ભણીએ તો ચાલો તમને આ ચિત્રમાં શું દેખાય છે હા તેમાં આપણને એક છોકરો દેખાય છે અને એક છોકરી દેખાય છે બરાબર તો આમાંથી આપણે શું સમજશું જો છોકરો હોય તો એની લિંગ કઈ હોય પુલ્લિંગ બરાબર અને છોકરી હોય તો સ્ત્રીલિંગ તો આપણને કહ્યું હોય કે છોકરાનું સ્ત્રીલિંગ શું થાય તો છોકરી બરાબર તો આપણે છોકરા માટે કેવો શબ્દ વાપરીએ છોકરા માટે પુરુષ માટે આપણે કેવો શબ્દ વાપરીએ કેવો બરાબર એને પાછળ ઓ લાગે તો એને પુલ્લિંગ કહેવાય બરાબર અને છોકરી એટલે સ્ત્રી જાતિ તો સ્ત્રી જાતિ માટે કયો પ્રત્યય લાગે ઈ પ્રત્યય લાગે તો એને શું કહેવાય સ્ત્રીલિંગ બરાબર તો ચલો આપણે આગળ વધારે ઉદાહરણથી સમજીએ ચાલો પહેલાં જોઈએ લિંગના પ્રકાર તો લિંગના કેટલા પ્રકાર છે ત્રણ પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુષકલિંગ પુલ્લિંગ એટલે નરજાતિ એટલે પુરુષ માટે વપરાતી સ્ત્રીલિંગ એટલે નારી જાતિ એટલે સ્ત્રી માટે અને નપુષકલિંગ એટલે નાન્યતર જાતિ એટલે કોઈ વસ્તુઓ માટે બરાબર ઝાડ ફૂલ પછી કોઈ પણ વસ્તુઓ હોય જે નિર્જીવ છે એ બંને માટે નપુષકલિંગ એટલે નાન્યત્તર જાતિ વપરાય છે બરાબર તો સૌથી પહેલાં આપણે જોઈએ પુલ્લિંગ તો પુલ્લિંગ હોય તો એ આપણે કેવી રીતે ઓળખવાનું બરાબર તો એના માટે કેવો શબ્દ વપરાય છે કયો શબ્દ વપરાય છે કેવો બરાબર ધારો કે આશાનું ચિત્ર છે રાજાનું તો આપણે કેવું કહીએ રાજા કેવો હતો બરાબર આપણે એમ કહીશું કે રાજા કેવી હતી ના આપણા માટે એક જ શબ્દ કે રાજા કેવો હતો તો કેવો જે ઓપ્રત્યય લાગ્યો ને તો એને પુલ્લિંગ કહેવાય બરાબર તો પછી છોકરો તો આપણે છોકરો કેવો છે એવું આપણીએ ને કે છોકરો કેવી છે કે છોકરો કેવું છે તો કયું વાક્ય સાચું છે છોકરો કેવો છે તો એ પુલ્લિંગમાં આવે બરાબર એ રીતે જેમ કે બીજા બધા ઉદાહરણો પુરુષ છોકરો પિતા રાજા ઘડો બરાબર કોઈ વસ્તુ છે કે ઘડો તો ઘડો માટે શું વપરાય આપણે કહીએ કે આ ઘડો છે તો ઘડો કેવો છે તો કેવો શબ્દ આવ્યો તે શેના માટે વપરાય પુલ્લિંગ જાતિ માટે બરાબર પછી મોર આખલો સોફા સિંહ આમાંથી તમારે પુલ્લિંગ શબ્દ શોધવા હોય તો કેવી રીતે શોધશો તો જો મોર કેવો કેવો બરાબર આખલો આવ્યો ને એ રીતે આપણે જાતિ ઓળખશું ચાલો હવે બીજો પ્રકાર જોઈએ સ્ત્રીલિંગ એટલે નારી જાતિ એટલે સ્ત્રીઓ માટે છોકરીઓ માટે વપરાતી જાતિ કે જેના માટે કેવી શબ્દનો ઉપયોગ થાય છે કે આ કેવી છે આ ગાય કેવી છે આ બકરી કેવી છે બરાબર કેવી શબ્દનો જેના માટે ઉપયોગ થાય એને સ્ત્રીલિંગ કહેવાય એ શેમાં આવે નારી જાતિમાં આવે બરાબર તો આ છે ઘડિયાળ બરાબર તો આ ઘડિયાળ છે એના માટે આપણે શું વાપરીશું આ ઘડિયાળ પડી છે તેના માટે આપણે કયો શબ્દ વાપરી શકશું કે આ ઘડિયાળ કેવી છે આપણે વાપરીએ છીએ કે ઘડિયાળ કેવી છે ઘડિયાળ વાદળી રંગની છે તો કેવી શબ્દ આવ્યો કેવી તો ઘડિયાળ શેમાં આવે સ્ત્રીલિંગમાં પછી આ એક સ્ત્રી છે બરાબર તો સ્ત્રી છે એના માટે આપણે શું શબ્દ વાપરી શકીએ સ્ત્રી કેવી છે બરાબર કેવી જો જેના માટે કેવો શબ્દ વપરાતો હોય એ પુલિંગ એટલે નરજાતિ જેના માટે કેવી શબ્દ વપરાતો હોય છે પણ વસ્તુઓ માણસો જેના માટે કેવી શબ્દ વપરાતો હોય એના માટે સ્ત્રીલિંગ બરાબર જેમ કે જો તમારો ભાઈ અને તમારી બહેન હોય તો તમે શું કહો ભાઈ કેવો છે બરાબર અને બહેન કેવી છે તો ભાઈ છે એ પુલ્લિંગ થાય અને બહેન છે એ સ્ત્રીલિંગ થાય બરાબર હવે તમારા ઘરમાં કોઈ ટેબલ પડ્યું છે તો તમે એમ કહેશો કે આ ટેબલ કેવો છે ના આપણે શું કહીએ કે ટેબલ કેવું છે તો કેવું શબ્દ વપરાણો સેનામાં આવે નપુસકલિંગમાં એટલે નાન્યતર જાતિમાં બરાબર એમ જ હવે કેવો અથવા કેવા બહુવચન હોય તો આપણે કેવા શબ્દ પણ વાપરી શકીએ કે છોકરા કેવા એક જ છોકરો હોય તો છોકરો કેવો અને એક કરતાં વધારે હોય તો છોકરા કેવા બરાબર જેમ કે પપ્પા તો પપ્પા કેવા અને મમ્મી તો મમ્મી કેવી બરાબર તો પપ્પા છે એ પુલ્લિંગમાં આવે અને મમ્મી સ્ત્રીલિંગમાં આવે બરાબર હવે જુઓ નપુસકલિંગ એટલે નાન્યત્ર જાતિ તો આ ઝાડ છે તો આપણે શું કહીશું કે આ ઝાડ કેવું છે ટેબલ હોય તો ટેબલ કેવું છે બરાબર આ બેગ તમારું સ્કૂલ બેગ હોય તો બેગ કેવું છે તેના માટે જેના માટે કેવું શબ્દ વપરાતો હોય એને નપુસકલિંગ કહેવાય હવે આ તો આપણે લિંગ એટલે કે જાતિના ત્રણ પ્રકાર શીખ્યા પુલિંગ એટલે જાતિ

ઓળખવાનો ધર્મ કે એને કઈ જાતિ પ્રમાણે ઓળખીને એનું વર્ગીકરણ કરી શકાય બરાબર તો જો સિંહ હોય તો સિંહ કેવો એટલે એ શેમાં આવે પુલ્લિંગમાં બકરી કેવી તો શેમાં આવે સ્ત્રીલિંગમાં હવે કૂતરું કેવું કૂતરું હોય તો આપણે શું હોય કૂતરું કેવું તો શેમાં આવે નપુસકલિંગમાં બરાબર તો આ રીતે અલગ અલગ સજીવો નિર્જીવો એ લોકોની જાતિ ઓળખીએ એને કહેવાય લિંગ જો આપણે લિંગના ત્રણ પ્રકાર જોઈએ ને કે ગુજરાતી ભાષામાં લિંગના ત્રણ પ્રકાર હોય છે પુલ્લિંગ સ્ત્રીલિંગ અને નપુસક લિંગ પુલ્લિંગ એટલે નર જાતિ સ્ત્રીલિંગ એટલે નારી જાતિ અને નપુસક લિંગ એટલે નાન્યતર જાતિ તો ચાલો હું તમને પુલ્લિંગના કેટલાક ઉદાહરણ કહું એ તમારે ધ્યાનથી સાંભળવાના અને તમારી નોટબુકમાં લખવાના જો પુલ્લિંગમાં કઈ કઈ વસ્તુ આવે જો પુરુષ તો પુરુષ કેવો છોકરો છોકરો પણ કેવો પિતા પિતા કેવા આપણે પિતા જ હોય આપણા પપ્પા હોય એમને આપણે માનથી બોલાવીએ તો પિતા કેવા રાજા કેવો રાજા કેવા કેવો અથવા કેવા શબ્દો વાપરવામાં આવે તેને પુલ્લિંગ જાતિમાં ગણવામાં આવે છે જો ઘડો કેવો મોર કેવો આખલો કેવો સોફા કેવા સિંહ કેવો બરાબર તો આ બધા શેના ઉદાહરણો છે પુલ્લિંગ જાતિના બરાબર હવે આપણે સ્ત્રીલિંગ એટલે નારી જાતિ જોઈએ તો નારી જાતિમાં આપણે જોયું કે બહેન મમ્મી સ્ત્રીલિંગ વસ્તુઓ ઘડિયાળ એ બધું નારી જાતિમાં આવે છે બરાબર જેમ કે છોકરી માતા રાણી માટલી કૂતરી નદી ચકલી વાંસળી બકરી છતરી ગાય આ બધા પાછળ કેવી પ્રત્યય લાગે છે બરાબર તો એ સ્ત્રીલિંગમાં આવે છે હવે છે નપુસકલિંગ તો નપુષકલિંગમાં કેવા શબ્દો આવે છોકરું કૂતરું આંગણું બારણું રમકડું ઘર છાપું મંદિર તો આ બધી વસ્તુ છે કે જેમાં કેવું પ્રત્યે લાગે છે કે છોકરું કેવું કૂતરું કેવું આંગણું કેવું બારણું કેવું રમકડું કેવું ઘર હોય તો આપણે ઘર કેવા કહીશું વધારે ઘર હોય તો આપણે ઘર કેવા કહીશું એક જ ઘર હોય તો ઘર કેવું છે બરાબર તેમાં કેવો પ્રત્યય લાગ્યો એટલે એ નપુસકલિંગમાં આવે એટલે કે જાતિમાં આવે બરાબર આપણે પુલ્લિંગ એટલે વિશે ભણ્યા તો ચાલો આ વાંચીએ અને આ તમારે તમારી નોટબુકમાં લખી દેવાનું છે પુલ્લિંગ એટલે નરજાતિ જે શબ્દની આગળ કે પાછળ કેવો કે કેવા શબ્દ મૂકી શકાય તેને પુલ્લિંગ એટલે નરજાતિ કહે છે દાખલા તરીકે છોકરો મહેશ પ્રવીણ રાજા પાડો વગેરે બરાબર તો આ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે બરાબર હવે છે સ્ત્રીલિંગ એટલે કે નારી જાતિ તો જે શબ્દની આગળ કે પાછળ કેવી શબ્દ મૂકી શકાય તેને સ્ત્રીલિંગ એટલે નારી જાતિ કહે છે કે જેમાં કેવી શબ્દ મૂકી શકાય જેમ કે છોકરી રાધા સોનલ રાણી સિંહણ નદી બકરી હવા શેરી ઓટલી લોટી ચોટલી શીશી રોટલી ડેડકી ચોપડી પાડી ઘોડી વગેરે તો આ બધા સ્ત્રીલિંગ એટલે નારી જાતિના ઉદાહરણ છે હવે છે નપુસક લિંગ એટલે નાન્યતર જાતિ તો જે શબ્દની આગળ કે પાછળ કેવું કે કેવા શબ્દ મૂકી શકાય તેને નપુસક લિંગ એટલે નાન્યતર જાતિ કહે છે જેમ કે છોકરું બાળક માટલું દૂધ ઘેટું ડેડકું પાડું ઘોડું કોકડું કડું વૃક્ષ વાતાવરણ ફૂલ સસલું પુસ્તક ને રબર હવે કેવા શબ્દ તો આપણે પુલ્લિંગ જાતિમાં પણ મૂક્યા પણ એ કેવામાં ઉપર અનુસ્વાર આવતો નથી અને જે નપુષકલિંગ જાતિમાં કેવા લખવામાં આવે છે એમાં વાની ઉપર અનુસ્વાર મૂકવામાં આવે છે તે વસ્તુનું આપણે ધ્યાન રાખવું પડે બરાબર કે ટપુ જાતિમાં જે કેવું કે કેવા મૂકવામાં આવે એના ઉપર અનુસ્વાર મૂકવામાં આવે છે બરાબર તો આજે આપણે લિંગ એટલે જાતિ વિશે ભણ્યા બરાબર તો તમારે આના ઉદાહરણ તમારી નોટબુકમાં લખવાના છે અને આ ત્રણ જાતિ વિશે તમારી નોટબુકમાં લખી દેવાનું છે ઓકે બાય બાય